ગઈ તારીખ 2/1/2024ના રોજ વાસણા ગામે જે બનાવ બનેલ એ અનુસંધાને આઈપીસી કલમ પોક્સો એક્ટ હેઠળ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ભોગ બનનાર બાળાઓ છે એ કોશિંદ્રા ગામે અભ્યાસ કરે છે. ત્યાંથી સ્કૂલમાંથી છૂટી પોતાના ગામ કુંડિયા તરફ જતા આ પિકઅપ વાન આવતા એમને હાથ કરી એમને બેસાડવા માટેનું જણાવેલ. તેમાંથી આ ડ્રાઈવર હતો સુરેશભાઈ કરીને ગાડી ઊભી રાખેલ અને બાળાઓને વિદ્યાર્થીઓને બેસાડી લીધેલ. એમાં પિકઅપ વાન ઉપર જે કેવિન ઉપર બેઠા હતા અશ્વિન ભીલ કરીને જે છે એ નીચે ઉતરી એક બાળાનો જે ફરિયાદી બનેલ છે એ બાળાનો હાથ ખેંચતા બીજી છોકરીઓ બૂમાબૂમ કરતા ચાલુ વાહને બાળાઓ કૂદી ગયેલ. જે અનુસંધાને ત્રણ બાળાઓને નાની મોટી ઈજાઓ થયેલી છે અને હાલ સારવાર હેઠળ છે. આ કામે આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લાની પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવે જેમાં સંખેડા પોલીસ સ્ટેશન LCB અને નસવાડી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવે જેમાંથી અમે હાલ 5 આરોપીઓ હસ્તગત કરી દેવામાં આવેલ છે. જેમાં અશ્વિન ભીલકરી જે છે એ સ્થળ ઉપરથી પકડી લેવામાં આવેલ અને ગાડીનો ડ્રાઈવર છે સુરેશ ભીલકરી જે છે એને અમરાપુરા ગામ છે સંખેડા ત્યાંથી એને ઝડપી લેવામાં આવેલ. તથા જે બીજા 3 આરોપીઓ હતા જે સૌરાષ્ટ્ર તરફ ભાગી ગયેલ એમાં અર્જુન ભીલ શૈલેષ ભીલ અને સુનિલ ભીલ કરીને છે એમને ઝડપી પાડવામાં આવેલ છે અને હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે અને એમને અટક કરી લેવામાં આવેલ છે. અને એમાં એક આરોપી જે છે પરેશ ભીલ કરીને છે જે હજી પકડવાનું બાકી છે એટલે અમારી પોલીસ ટીમો એમાં લાગેલી છે અને એને બી વહેલા તકે પકડી લેવામાં આવશે.